જે બનાવ બન્યો છે, સમગ્ર બનાવને તમે કેવી રીતે ખાસ કરીને એન્કાઉન્ટરના જે બનાવ બન્યો એને શું સંદેશો આપવા માંગે છે, ને આ પ્રકારના બનાવો આ પ્રકારના પગલાં લેવાથી અટકશે ખરા, શું માની લેશે? જ્યારે મને સવારે ખબર પડી કે આવું થયું છે ત્યારે એકદમ મારા અંદરથી એક અવાજ નીકળ્યો કે ભગવાને જસ્ટિસ કરી છે. કારણ કે છેલ્લા તમે 10 દિવસમાં જુઓ તો જે રીતે આપણા દેશમાં બધી બહેનોના કેસીસ વધતા જઈ રહ્યા છે ને એટલા હદ સુધી વધે છે કે હવે તો બહેનોને બાળી નાખવામાં આવે છે, એટલે અંદર એક ડરનો માહોલ પેદા થઈ ગયો છે. આજની તારીખમાં મા બાપ અગર દીકરી 2 મિનિટ બી લેતા હશે તો મા બાપના 2 મિનિટમાં 500 નેગેટિવ ખ્યાલો આવી જશે. અત્યારે એવી હાલત છે. આમ કહેવા જઈએ તો આપણે લાર્જેસ્ટ ડેમોક્રેસી ઇન ધ વર્લ્ડ છીએ, આપણને ફ્રીડમ આપે છે આપણું કોન્સ્ટિટ્યુશન, પણ સાહેબ હજી ફ્રીડમ તો દૂરની વાત છે, સાહેબ અમને પ્રોટેક્શન ને સેફટીની અમે તો તમારી જોડે રિક્વેસ્ટ કરીએ છીએ. તમે આમ બધા નેતાઓ જ્યારે ઇલેક્શન વખતે કે ટેરરિસ્ટથી બચાવશું, પાકિસ્તાનથી બચાવશું, અરે સાહેબ એ બધું તરજો સારું છે પણ એટલીસ્ટ અમને આસપાસથી બચાવો. અત્યારે એવી હાલત થઈ ગઈ છે બહેનોમાં, માતાઓમાં, દીકરીઓમાં, એટલે અત્યારે જ્યારે આ થયું ત્યારે એક રે ઓફ હોપ થયો, એક હોપ આવ્યો કે હા ભગવાન ન્યાય કરે છે. બીજું ઇમ્પોર્ટન્ટ શું થયું કે જ્યારે તમે કહો છો કે આ બધા જે રેપિસ્ટો કેમ બેફામ છે, કારણ કે આપણે નિર્ભયાનો કેસ જોઈએ 7-7 વર્ષ 10-10 વર્ષ ફાસ્ટ ટ્રેકમાં ચાલે તો બટ નેચર થી કે એ લોકોને બી થાય છે કુછ નહીં હોગા, મેનેજ કરી લેંગે આમ તમ. એટલે જ્યારે આ બન્યું એટલે આઈ એમ શ્યોર કે જે 10 લોકો આવું વિચારતા હશે એમ એટલીસ્ટ 2 કે 3 લોકો ગભરાશે. આમ એવું નથી કહેતી કે 10-10 ગભરાઈ જવાના હતા, કારણ કે એના માટે તો હજી આપણે બહુ કામ કરવાનું છે. એકચ્યુઅલી એઝ અ સિટીઝન હું કહું કે આપણે જ્યુડિશિયરી કેમ આટલી વીક પડે છે, ને જ્યુડિશિયરીમાં એટલી જ્યુડિશિયરીનો મતલબ છે કે એના મેન અંગો પોલીસ અને લોયર એ મેન અંગ છે, એ લોકો વીક પડી રહ્યા છે ને એ લોકોના લીધે. આઈ વુડ બી લાઈક ટુ બી વેરી ક્લિયર કે આપણે ખાલી જજને ના એ કરીએ, પણ એ લોકોના લીધે આખું આખો મેસ થઈ જાય છે ને આખું ડીલે થઈ જાય છે. એટલે મારી એવી રિક્વેસ્ટ છે કે અગર આપણે આને ફાસ્ટ કરીશું કે આપણે શીખીએ જાગ્યા ત્યારથી સવાર, અને આપણે ના તો આપણે બહેનોનું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે.